સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભૂતકાળમાં અનેક કૌભાંડો સર્જાયા છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કઈ હદે રામના રાજ હતા તેનો પુરાવો આપતો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભૂતકાળમાં અનેક કૌભાંડો સર્જાયા છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કઈ હદે રામના રાજ હતા તેનો પુરાવો આપતો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં પીડીએમ કોલેજના વિવાદાસ્પદ ક્લાર્ક સંજય સુરેશચંદ્ર પંડ્યાએ 1988-89 એક વર્ષમાં જ 5 ડિગ્રીની પરીક્ષા આપ્યાની અને તેની સામે ગવર્નર, વિજિલન્સ કમિશનર અને UGCA ની તપાસના આદેશ કર્યા હોવા છતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો ધૃતરાષ્ટ્ર બની પગલાં લેવાની કાર્યવાહી શંકાસ્પદ રીતે ઢીલમાં રાખી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વર્તમાન સત્તાધીશો સમક્ષ એક RTI એક્ટિવિસ્ટે પુરાવા સાથે એક ફરિયાદ નોંધાવી હતી, જેમાં PDM કોલેજના ક્લાર્ક સંજય સુરેશચંદ્ર પંડ્યાએ 1986-87, 1987-88 અને 1988-89માં ધમસાણિયા કોલેજમાં એડવાન્સ અકાઉન્ટ સાથે ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું. ત્યારે સાથે સાથે 1988-89માં સંજય પંડ્યાએ જે કુંડલિયા કોલેજમાં FY BCOM, SY BCOM અને TY BCOMની પરીક્ષા પણ બિઝનેસ મેનેજમેન્ટ સાથે પાસ કરી હતી. સાથે સાથે સંજય પંડ્યાએ 1988-89માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી જ MCOM Part 2ની પરીક્ષા ક્લિયર કરી હતી. આટલું ઓછું હોય તેમ સંજય પંડ્યાએ 1988-89માં CCDCની પરીક્ષા પણ આપી હતી. ત્યારબાદ 1989-90માં સંજય પંડ્યાએ MCOM Part 2ની અને DCSની પરીક્ષા પણ આપી હતી. આ બાબતે લેખિત પુરાવા સાથે રજૂઆત હોવા છતાં પણ હજુ સુધી સંજય પંડ્યાની એક પણ જાતની કાર્યવાહી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કરી નથી, તેમજ તેની એક જ વર્ષમાં મેળવેલી ડિગ્રીઓ પણ રદ કરી નથી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્ટેચ્યુ એક્ટ અને ઓડિયન્સ મુજબ સંજય પંડ્યાએ ગ્રેજ્યુએશન, માસ્ટર અને અન્ય કોર્સ એકસાથે કર્યા હોય તો તેની 75% હાજરી કેવી રીતે થઈ? તેની પરીક્ષા વિભાગે પરીક્ષા આપવાની હાજરી કેવી રીતે આપી? તે એક મોટો સવાલ છે. સંજય પંડ્યાને એક જ વર્ષમાં 1/2 ડઝન જેટલી ડિગ્રીઓની લહાણી માટે પરીક્ષા વિભાગના નિયામક સહિતના અધિકારીઓ, જે એડમિશન લીધું હતું તે કોલેજમાં 75% હાજરી થઈ ન હોવા છતાં પરીક્ષા આપવા મંજૂરી આપનારા પ્રિન્સિપાલ તથા કૌભાંડ બહાર આવ્યા બાદ કાર્યવાહી ન કરનારા યુનિવર્સિટીના સત્તાધીશો જવાબદાર છે. સંજય પંડ્યાએ PDMમાં નોકરી મળ્યા બાદ ગોંડલની લો કોલેજમાં કાયદાનો અભ્યાસ કર્યો હતો. બાબતે UGCમાં ફરિયાદ થયા બાદ તેની ડિગ્રી રદ કરવા આદેશ કરાયો, તેમ છતાં પણ યુનિવર્સિટીના સત્તાધીશોએ કોઈ પગલાં લીધા નથી. તેમજ ગોંડલ લો કોલેજમાં ચાલુ નોકરીએ કોર્સ કર્યો હતો તેની મંજૂરી હતી કે નહીં, 75% હાજરી થઈ હતી કે નહીં તે બાબતે પણ જવાબદાર ગોંડલ લો કોલેજના પ્રિન્સિપાલ સહિતના સામે પગલાં લેવા જોઈએ. સંજય પંડ્યા નોકરીએ લાગ્યા બાદ 12 જેટલી ડિગ્રીઓ મેળવી હતી, પરંતુ તે પહેલાં પણ સંજય પંડ્યાએ એકસાથે 3 કોર્સ કર્યા હતા. ત્યારે કોલેજોએ તેને પ્રવેશ કેવી રીતે આપ્યો તેવો સવાલ ઉઠ્યો છે. ત્યારે પંડ્યાએ ધમસાણિયા કોલેજોની યુનિવર્સિટીમાં ટ્રાન્સફર સર્ટિફિકેટ વગર જ એડમિશન આપી દેવાયું હોવાનું બહાર આવ્યું છે. PD મળે કોલેજના કોમ્પ્યુટર પ્રોગ્રામ સંજય સુરેશચંદ્ર પંડ્યાએ 86-90 વચ્ચે એણે 2 વખત ગ્રેજ્યુએટ કર્યું છે અને એક પહેલી વખત ગ્રેજ્યુએટ એડવાન્સ એકાઉન્ટ સાથે ધમસાણિયા કોલેજમાં કરેલું છે. પછી TY BCOM અહીંયા પૂરું કરી પાછું JJ કુંડલિયા કોમર્સ કોલેજમાં FY SY TY છે ને મેનેજમેન્ટ સાથે પાસ કર્યું છે અને પાછું એ જ દરમિયાન મેનેજમેન્ટના કોર્સની સાથે જ એણે ધમસાણિયા કોલેજમાં MCOM Part 1 Part 2 એડમિશન લઈ પરીક્ષા આપી છે અને એ જ દરમિયાન એણે નોકરી મેળવવા માટે જે જરૂરી ગણાતી CCS DCSની એક્ઝામ પાસ કરી છે. અને આ CCS DCS અને MCOM એવી વસ્તુ છે ને કે બે એકસાથે કોર્સ કરતા હોતા કરાતા નથી, છતાં પણ એણે છે ને જે તે વખતના KM પટેલ પ્રિન્સિપાલ ધમસાણિયા કોલેજની મિલી ભગતથી એણે આ બધું કર્યું છે. 91માં એણે નોકરી મેળવી, એણે ડિસેમ્બર 91માં એ માણસે નોકરી મેળવી અને 90માં એ માણસ ધમસાણિયા કોલેજમાં સ્ટુડન્ટ હતો, એ જ પરીક્ષાનો તે પરીક્ષક તરીકે નિમણ હતો. એ વખતમાં પોતે સ્ટુડન્ટ હોય અને પોતે જ પરીક્ષક હોય અને પોતે પોતાના પેપર જોતે આટલું મોટું એનું કૌભાંડ છે. પછી તે પછી એણે 91 પછી નોકરી કરતાં કરતાની સાથે એણે ઘણી બધી ડિગ્રીઓ પાસ કરેલી છે, LLB કરેલું છે, પ્લસ એણે દિલ્હીની ડિગ્રી લીધી છે. તો હાજરી એની લો કોલેજમાં ગુંડલ બોલતી હતી, એણે સરકારશ્રીનો પગાર હાજરી પૂરીને સરકારશ્રીનો પગાર લીધો છે અને સરકારી નાણાંને ઊંચા પદ કરી છે. આ બાબતે મેં જે તે સત્તાવાળાઓને યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણ કમિશનરમાં ફરિયાદ કરી હતી પણ કોઈ કાર્યવાહી થતી નથી, છતાં મારે હાઈકોર્ટમાં રીટ કરવાની ફરજ પડેલ અને હાઈકોર્ટમાં રીટ પર ફરજ પડેલ એના અનુસંધાને યુનિવર્સિટીવાળાએ કાર્યવાહી ચાલુ કરી હતી અને સંજય સુરેશચંદ્ર પંડ્યા સામે કાર્યવાહી કરવાના ભાગરૂપે એને બોલાવ્યા હતા અને સંજય સુરેશચંદ્ર પંડ્યાએ એવી અરજી આપી હતી કે આ મેટર હાઈકોર્ટમાં છે
ટેકનિકલ સબ જ્યુડિશિયલ મેટર હોવાથી તમે કરી શકતા નથી એવું એને બાનું બતાવી અરજીમાં બાનું બતાવી અને આખી મેટરને રોકાવી નાખી હતી. એના ભાગરૂપે જ્યાં સુધી હાઈકોર્ટમાં હજી અરજી પેન્ડિંગ હતી કોઈ કાર્યવાહી નથી થઈ, હાઈકોર્ટ કોઈ એક્શનમાં આવી નથી, સબ જ્યુડિશિયલ મેટર કહેવાતી જ નથી, નોટિસ નથી નીકળી, હિયરિંગ નથી થયું અને આ મુદ્દો એને યુનિવર્સિટી વડે આગળ ધરેલ હતો. યુનિવર્સિટી આ બાબતમાં એને કાર્યવાહી અટકાવી પડેલ, પણ જે તે વખતે યુનિવર્સિટી કાર્યવાહી કરી રહી હતી તેના ભાગરૂપે હાઈકોર્ટમાં મેં મારી રીટ પાછી ખેંચી લીધી હતી જેથી યુનિવર્સિટી પોતાનું કામગીરી કરી શકે. આગામી દિવસોમાં યુનિવર્સિટી ક્યારે કાર્યવાહી કરી રહી છે એ બાબતની હું રાહ જોઈ રહ્યો છું. હમણાં યુનિવર્સિટી મારફત સીસીએસ ડીસીએસની અને એમકોમની પરીક્ષા રદ કરવાના કાર્યવાહી થઈ રહી છે, પણ આગામી ભાગરૂપે એણે સંજય સુરેશચંદ્ર પંડ્યાએ ચાલુ નોકરીએ જે જે શૈક્ષણિક ડિગ્રીઓ લીધી છે અને જેણે જેણે એનઓસી આપી છે એની પણ ખરાઈ કરવા માટે એને જે તે મિલીભગતથી આચાર્યશ્રી હોય કે પ્રિન્સિપાલ હોય કે ભાઈ ટ્રસ્ટી હોય કે સંચાલક હોય જેની પણ બેદી ભૂમિકા હશે તે તમામ સામે હું હાઈકોર્ટમાં લડવાનો છું. કેમેરામેન ધીરેન રાઠોડ સાથે હિતેશ કુમાર રાઠોડ, NS ગુજરાત ન્યૂઝ, રાજકોટ.